પોરબંદરના ગરલી જળાશયમાં ગાંડી વેલ વધી રહી છે. ગાંડી વેલનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. જે વેલ વધતા અટકાવવા માટે તાકીદે સફાઈ કરાવવામાં આવે તેવી એડવોકેટ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. પોરબંદરના એડવોકેટ નયનકુમાર એમ જોશીએ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં આવેલ કરલી જળાશય ખાડીમાં ગાંડી વેલ વધવાની શરૂઆત થઈ ગઈ છે. આ વેલ હદ બહાર વધી અને પોરબંદરને મળેલી સૌંદર્યને ગ્રહણ લગાવી રહ્યું છે. આ ગાંડી વેલ વધે તો પાણીને શોષી લે છે, જેથી ઉનાળામાં ગરમી વધશે. જળપલ્લવિત વિસ્તારોમાં પાણી શોષાઈ જશે તો આ વિસ્તાર વેલો ખાલી થશે. પાણીની સમસ્યા વિકટ ન બને તેમજ ગાંડી વેલના કારણે મચ્છર અને જીવાતોનો ઉદ્રવ ફેલાશે તેમજ બીમારી વધશે, જેથી આ ખાડીમાં ઉગી રહેલ ગાંડી વેલને વહેલાસર સફાઈ કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ગાંડી વેલની સફાઈ કરવામાં સમય લાગશે તો આ વેલ એટલી હદે વધી જશે કે પોરબંદરવાસીઓને પાણી માટે પણ વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેમ છે, અને ખાડીમાં રહેલ પાણીને ખતમ કરી નાખે તેવી દહેશત રહેલ છે. આ વનસ્પતિને તેની વધવાની અસાધારણ ઝડપના કારણે લોકો તેને ગાંડી વેલ તરીકે ઓળખે છે. મોટા પાંદડાવાળી આ જાતિ નાળો અથવા કુંભ કે કુંભી તરીકે પણ ઓળખાય છે, જે એક વિદેશી વનસ્પતિ છે. ગાંડા બાવાની મારફત આ વનસ્પતિ પણ ફેલાયા જ કરે છે. જળાશયના પર્યાવરણ અને પાણીને દૂષિત કરે છે. આ વનસ્પતિ જળાશયમાં કમળ સહિત અનેક વનસ્પતિઓને થવા દેતી નથી. માછલી, નાના જંતુ વગેરે જીવોને તે રહેવા દેતી નથી અને જળાશયના પર્યાવરણને ખતમ કરી નાખે છે. તેનો બધો જ ઓક્સિજન આ વનસ્પતિ વાપરતી હોય છે, જેથી અન્ય કંઈ થઈ શકતું નથી. નદીમાં ગાંડી વેલ ફેલાઈ જતાં પંધિયાર પાણીમાં તડકો પડતો નથી અને આ સ્થિતિ મચ્છરોના લાર્વા માટે શ્રેષ્ઠ છે. તેના પાન નીચે મચ્છરો પણ ખૂબ ફૂલે ફાલે છે, જેથી શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ભય છે અને આ વિસ્તાર મચ્છરોનું સૌથી મોટું બ્રીડિંગ સેન્ટર બન્યું છે, જેથી આ ખાડીના વિસ્તારમાં ઉગી રહેલ અને વધી રહેલ ગાંડી વેલને વહેલાસર કાબૂમાં લેવાની અને સફાઈ સહિતની કાર્યવાહી કરી પોરબંદરની શાનસમાં આ વિસ્તારને લગતા ગ્રહણને બચાવવા માટે કલેક્ટરને રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય હિન્દ, જય ભારત, સર્વેને જય શ્રી કૃષ્ણ. હાલ પોરબંદર અસ્માવતી રિવરફ્રન્ટના ખાડીના ભાગમાં જે પુલ અને રેલવેનો જે પુલ છે એની વચ્ચે હાલ ગાંડી વેલ છે એ વધવાની શરૂ થઈ ગયેલી છે, અને એક વીક પહેલાં ત્યાં એકદમ નાની એવી વેલો હતી, પણ અત્યારે ત્યાં આખો એક ભાગ છે એ ભરાઈ ગયેલો છે, અને એની સામેના ભાગે પણ હજી ગાંડી વેલ છે એ ઉગવાની ચાલુ થઈ રહેલી છે. તો કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરેલી છે, જે અંગે કલેક્ટરશ્રી કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માનસર નમ્ર અરજ છે.